હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? છેલ્લા સ્ટુડિયો લેશનમાં આપણે સમૂહમાં ઇલેક્ટ્રોન રચના ઉપર હતા, બરાબર? અને એમાં આપણે પહેલો અને બીજો સમૂહ, પહેલો સમૂહ એટલે આલ્કલી ધાતુ સમૂહ અને બીજો સમૂહ એટલે આલ્કલાઈન અર્થ ધાતુ સમૂહ, તો એમાં રહેલા તત્વો એની સંજ્ઞા અને એનો ઇલેક્ટ્રોન રચના આપણે શીખી ગયા હતા અને તમે આવડી પણ લીધું હશે. ચલો આજે બીજા કેટલાક સમૂહો પર જવાના છે, 13મો, 14મો, 15મો, 16મો, 17મો. તો આ રીતે 17મો અને 18મો તમને આવડતો છે, તો એવા કેટલાક તત્વો આપણે આજે જોઈ લઈશું. ચલો આપણે સમૂહની વાત કરીએ તો આપણે સમૂહમાં ખબર જ છે કે એક જ સમૂહમાં રહેલા બધા તત્વોના સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનિકતા સમાન હોય. આપણે જોઈ ગયેલા પહેલો સમૂહ, તેની બધાની બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોનિકતા કઈ? NS1. બીજો સમૂહ એટલે બે ઇલેક્ટ્રોન, એટલે બીજા સમૂહના બધા તત્વોની બાહ્યતમ કોષ અથવા ની સામાન્ય ઇલેક્ટ્રોન શું આવે? NS2, બરાબર? તો એવું આજે 13મો, 14મો, 15મો, 16મો, 17મો સુધી આપણે જોઈ રહીએ, બરાબર છે? તો 13મો સમૂહ, 13મા સમૂહની વાત કરીએ આપણે, તો એમાં પહેલું તત્વ આવે બોરોન, એનો પરમાણુ ક્રમાંક 5. ઇલેક્ટ્રોનના જોઈશું તો નિષ્ક્રિય વાયુ હિલિયમમાં આવે, નિષ્ક્રિય વાયુનું પહેલું તત્વ, એટલે પછી પરમાણુ ક્રમાંક 2, એટલે 2s2, બેને બે 4, એટલે 2p1, એટલે 5 થઈ ગયા. આની બાહ્યતમ કક્ષા 2 થવાની કે નહીં? ચાલો બોરોન પછી મેં તમને કીધું પહેલા અને બીજા વચ્ચે ડિફરન્સ 8મો આવે, એટલે 5 ને 8, 13 ના આવે એલ્યુમિનિયમ, જો અને નિષ્ક્રિય વાયુ આવશે નિયોન, ઠીક છે? એટલે નિયોન નિષ્ક્રિય વાયુ બીજું થતું, બીજા પછી નંબર 3 આવે, એટલે 3s2, પ્લસ 2 12, એટલે 3p1, એટલે 13. આની બાહ્યતમ કક્ષા 3 છે, જો. ચલો પછી 8 નો ડિફરન્સ, એટલે પહેલાના બીજા સમૂહમાં 8, 8, 18, 18, 32 મેં તમને કહ્યું, આમાં 8 પછી 18, તો 13માં 18 બને તો 31, અને 31 વાળો તત્વ છે ગેલિયમ. ચલો કયા નિષ્ક્રિય વાયુ આવવાનું? તો આર્ગોન નિષ્ક્રિય વાયુ, ત્રીજું તત્વ, ત્રીજા પછી નંબર આવે 4, એટલે 4s2, 18, 22. 4s પછી આવે 3d, તો 3d માં 10 ફરી દઈએ, એટલે 30 થાય, એટલે પછી 4p1. ચલો બાહ્યતમ કક્ષા કઈ થવાની? તો 4, એટલે આ બાહ્યતમ કક્ષા ની લેખન 4s2, 4p1. ચલો પછી પાછો 18 નો ડિફરન્સ, તો 31માં 18 મેં એટલે 49, અને 49મો તત્વ આવે ઇન્ડિયમ, બરાબર? ચલો નિષ્ક્રિય વાયુ કયો આવવાનો? ક્રિપ્ટોન. ચલો નિષ્ક્રિય વાયુ ચોથું તત્વ, ચોથા પછી નંબર આવે 5, એટલે 5s2, પછી 4d આવે, એટલે 4d10, 5p1, અને આની બાહ્યતમ કક્ષા 5 કહેવાય, જો. ઓકે, ચલો તો આની બાહ્યતમ કક્ષા 5, એટલે એની લેખન 5s2, 5p1. ચલો હવે 32 નો દેખાશે, ટોટલ 50 ને 32, 81. 81 વાળું તો હવે થેલિયમ, PL, સન્ના. ચલો કયા નિષ્ક્રિય વાયુ આવવાનો? તો ઝેનોન. 5મો, એટલે 6s, એમાં 2 ગણી 2, 54 ને 2, 56. 6s પછી આ ફોર્મની આકૃતિ પ્રમાણે જોઈશું, 4f ઓક્સિમાઇડ જવું કરે, એટલે 70. પછી 5d આપણે 10, અને 6p1. ચલો ક્વોન્ટમ નંબર 4 છે, 5 છે, 6 છે, તો સૌથી વધારે ક્વોન્ટમ નંબર 6, એટલે બાહ્યતમ કક્ષા, તો આ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન 6s2, 6p1, જો. તો આ બધા 13મા સમૂહના તત્વ થયા. 13મા સમૂહનું પહેલું તત્વ બોરોન, એટલે એના ઉપર ત્યાં બોરોન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે, બોરોન સમૂહ. તો આ થયું 13મા સમૂહની વાત. ચલો કયા કયા તત્વ? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. પરમાણુ ક્રમાંક તો તમને કીધું 8, 18, 18 ને 32. પહેલો યાર 5 ને 8, 13 ને 18, 31 ને 18, 49 ને 50, 49 ને 32, 81, જો એ ઇલેક્ટ્રોન તમને ખ્યાલ આવી ગયો. ચલો હવે 13મો સમૂહ જે બોરોન સમૂહ છે, એની બાહ્યતમ કક્ષા અને સામાન્ય ઇલેક્ટ્રોન શું થવાની? તમે જોશો આની 2s2, 2p1, આની 3s2, 3p1, આની 4s2, 4p1, આની 5s2, 5p1, આની 6s2, 6p1. તો તમે જોશો એસમાં 2 ઇલેક્ટ્રોન છે અને પીમાં 1 ઇલેક્ટ્રોન છે, તો આ NS2, NP1 થવાની કે નહીં? એટલે 13મો સમૂહ એટલે કોમનલી યાદ રાખો, 13મો સમૂહ એટલે 3 ઇલેક્ટ્રોન, તો એસમાં 2 ભરાય, પછી પીમાં 1 જાય, એટલે NS2, NP1. પહેલા સમૂહની NS1, બીજા સમૂહની NS2,
ને આ 13મા સમૂહની NH2 NP1 જો આ 13મા સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના હવે આપણે વાત કરીએ આજે 13મા સમૂહના તત્વો કઈ કયા રાખી શકાય તો લે ક્યારે કરી આપણે જે પહેલા બીજા સમૂહમાં તમને એક વાક્ય આપેલો બરાબર તે અહીંયા પણ આપીશ BL એટલે બાલ અને સાથે લઈએ BL એટલે બાલ કોરોના લેવડી જી એટલે આપણે ગાંધીજીને યાદ કરીશું આ ઇન મટીરીયલ એટલે તાર બાલ ગાંધીજી તાર જો આ ગાંધીજીને કોઈ માટલા ગાંધીજી મહાન પુરુષ છે આપણે કઈક એને એને આપણે અંડરસ્ટેન્ડ ના કરી શકાય પરંતુ કેવાનો મતલબ શું છે આ વાક્ય સરળતાથી યાદ રહી જાય એટલા માટે આ તત્વો સરળતાથી યાદ રહી જાય એટલા માટે ખાલી આ ટેકનિક બતાવેલી છે ગાંધીજી આ માટે કંઈક આપણે કંઈક ખરાબ નથી લગતા અહીંયા ખાલી વાક્ય યાદ રાખવા ટેકનિક છે ઓકે સો યાદ રાખીશું બાલ ગાંધીજી તા બાલ ગાંધીજી તા બાલ એટલે ક્લિયર બોરોન એલ્યુમિનિયમ ગાંધીજી એટલે જીએ ગેલિયમ ઇન એટલે ઇન્ડિયમ તાલ એટલે થેલિયમ ઓકે તો ક્લિયર થઈ ગયું ખબર પડી ગઈ ફરીથી એકવાર બાલ એટલે બોરોન એલ્યુમિનિયમ ગાંધીજી એટલે જીએ ગેલિયમ ઇન એટલે ઇન્ડિયમ અને તાલ એટલે થેલિયમ સ્વાલ કરો અહીંયા રાખીશું ક્લિયર ઓકે ચાલો ફરીથી તેરમા સમૂહ લઈ ગયા તે રીતે ચૌદમા સમૂહ બરાબર ચાલો ચૌદમા સમૂહના તત્વો એના ક્રમાનુક્રમણ અને એની ઇલેક્ટ્રોન રચના તો ચૌદમા સમૂહની વાત કરીએ તો પહેલું તત્વ છે કાર્બન અને એનો પરમાણુ ક્રમાંક 6 ઇલેક્ટ્રોનમાં હિલિયમ 2s2 બને બે 4 અને 2p2 અને બાહ્યતમ કક્ષા બે જો સૌથી વધુ પાટલીઓ બે છે ચાલો ડિફરન્સ આપણે ખબર છે 8 નો એટલે 6 ને 8 14 એટલે 14 માં આવે સિલિકોન નિષ્ક્રિય વાયુ વાળો નિયોન બીજો એટલે 3 એટલે 3s2 એટલે 3p2 ડેશ તમે 12 ને 14 બાહ્ય તંબર સાથે વાન જોવા લે ચાલો પછી ડિફરન્સ 18 14 ને 18 32 32 નો તત્વ છે જર્મેનિયમ જર્મેનિયમ સંજ્ઞાજી ઇલેક્ટ્રોન તમામ આવશે આર્ગોન ત્રીજું તત્વ ત્રીજા પછી નંબર 4 એ 4s2 8s2 પછી 3d આવશે 3d10 એટલે 8s2 10 પછી 4p આવશે 32 નાની બાય તત્વ 4 એટલે 4s2 4p2 જો બાય તત્વ કક્ષા મળી ચલો પછી પાછો ડિફરન્સ આવશે 18 એટલે 50 32 18 એટલે 50 અને 50 વાળો તત્વ આવે SN સ્ટેટસ અથવા ને ટીમ પણ કહેવાય છે ચલો એમાં આવશે ક્રિપ્ટોન નિષ્ક્રિય વાયુ ચોથે લગ નંબર 5 એટલે 5s2 પછી 4d10 36 એટલે 12 એટલે 10 48 એટલે 5d2 અને બાહ્ય તત્વ કક્ષા ફાઇન થવાનું છે એટલે બાહ્ય તત્વ કક્ષાની સમાન ઇલેક્ટ્રોન હશે 5s2 5p2 ચલો પછી એમાં 32 ઉમેરીએ 50 ને 32 82 અને 82 વાળું પછી લે પીવી નિષ્ક્રિય વાયુ આવશે ઝેનોન નિષ્ક્રિય વાયુ પાંચમો તત્વ પાંચ પછી નંબર 6 6s2 4f14 5d10 પછી આવશે 6p2 4 પાંચે 6 માટે કરતા 6 જો બરાબર તો આ રીતે કરતા લખી શકાય તો તમે અહીંયા જોઈ શકો છો સમૂહ 14 ના તત્વો કાર્બન સિલિકોન જર્મેનિયમ સ્ટેનાસ્ટેન લેડ એવી બરાબર પરમાણુ ક્રમાંક 6 ને 8 14 14 ને 18 32 32 ને 18 50 ને 50 ને 32 82 ઓકે ઇલેક્ટ્રોન ના તમને ખબર છે છે ચલો આ 14 સમૂહ 14 ના તત્વો સામાન્ય ઇલેક્ટ્રોન ના શું છે તો જો આની બાહ્ય કક્ષાને સામાન્ય ઇલેક્ટ્રોન 2s2 2p2 અને 3s2 3p2 અને 4s2 4p2 અને 5s2 5p2 અને 6s2 6p2 એટલે s માં બે ઇલેક્ટ્રોન અને p માં બે ઇલેક્ટ્રોન 14 એટલે 4 ઇલેક્ટ્રોન હોવા જોઈએ s માં બે અને p માં બે અને બાહ્ય કક્ષા n એટલે ns2 અને p એટલે અહીં બાહ્ય કક્ષાનો ક્રમ બદલાય 2 3 4 અને આપણે n કહી દીધો એટલે 14 માં સમૂહની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન ના શું થાય ns2 np2 યાદ રાખજો એમસીક્યુ માં બધા પૂછે 13 માં સમૂહની ns2 np1 14 માં સમૂહની સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોન ના ns2 np2 14 એટલે 4 એટલે ns2 np2 આ રીતે યાદ રાખીશું 14 માં 10 માં કરી લેજો
હવે આ તત્વો પરમાણુ માટે યાર એને તત્વ કેવી રીતે યાર રાખવાના તો પેલા સમજવું આપણે વાક્ય આપી દઈએ જેને કારણે તત્વ બહુ સરળ આપી આવે તો તત્વ યાર રાખવા માટે તમને વાક્ય આપી દઉં કાર્બન ટા સિલિકોન સી કાસી જર્મનીમાં જઈને એનો જળ લેવાનો એસન એટલે સ્થાન લેગનો લે એટલે વાક્ય યાર રાખશું કાશી જઈને સ્નાન લે કાશી જઈને સ્નાન લે કા એટલે કાર્બન સી એટલે સિલિકોન જઈને એટલે જય એટલે જર્મેનિયમ સ્નાન એટલે એસન સ્ટેન સ્ટીન ને લે એટલે ફરી કા એટલે કાર્બન સી એટલે સિલિકોન જઈને એટલે જય એટલે જર્મેનિયમ સ્થાન એટલે એસન સ્ટેન સ્ટીન જો દ્વારી તેને કાર્બન સમૂહ તરીકે પણ તમે ઓળખી શકો ક્લિયર ઓકે ચલો હવે આપણે સમૂહ બંધના તત્વો પર જઈશું સમૂહ બંધના તત્વોની વાત કરીએ તો પહેલું તત્વ આવે એમાં નાઇટ્રોજન સનાઇડ ચલો એનો પરમાણુ ક્રમાંક છે 7 ઇલેક્ટ્રોન નંબર તો એ સિવાય આવવાનું હિલિયમ 2s2 3s2 3p3 પછી ડિફરન્સ 18 અને 18 33 33 નું તત્વ છે આર્સેનિક સંજ્ઞા છે એસ ચલો નિષ્ક્રિય વાયુઓનો આર્બન નિષ્ક્રિય ત્રીજું તત્વ ત્રીજા પછી નંબર 4 એટલે 4s2 18 ને 20 4s પછી 3d એમાં 10 આવી જશે 18 ને 20 10 30 અને પછી આવે 4p એમાં 3 વડે એટલે 33 થાય જો પણ ભાઈતમ કક્ષા 3 ને 4 છે તો સૌથી વધારે નંબર 4 એટલે ભાઈતમ કક્ષા 4 થાય એટલે 4s2 4p3 બાયતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ચલો 33 ને 18 51 નું તત્વ આવે એસબી એન્ટીમની એન્ટીમની એસબી ચલો એમાં નિષ્ક્રિય વાયુ આવવાનું ઇલેક્ટ્રોન ચોથું તત્વ એટલે 5s2 4d10 36 ને 42 47 ને 5d3 એટલે 48 ને 51 36 ને 42 ને 47 ને 51 અને 72 કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનના 5s2 5p3 જો 51 માં 32 ઉમેરીએ એટલે 83 નેગેટિવ તત્વ છે 20 માં bi સંજ્ઞા આવે સેનોન ડિસ્ક્રિવાઇન પાંચમું તત્વ એટલે 6s2 4f 14 5d10 6p3 સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોન કઈ અથવા બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન કઈ તો આમાં જો 2s2 2p3 આમાં 3s2 3p3 15 ને 5 ઇલેક્ટ્રોન એટલે એસમાં 2 ભરાય અને પીમાં 3 એમ અને 4s2 4p3 અને 5s2 5p3 અને 6s2 6p3 એટલે એસમાં 2 અને પીમાં 3 એટલે 5 થઈ ગયા 15 તો હવે બાહ્યતમ કક્ષામાં બદલાતો રહે એમાં 2 આમાં 3 આમાં 4 આમાં 5 આમાં 6 એને એમ કહી દઈએ એટલે 15મા સમૂહની એટલે કે નાઇટ્રોજન સમૂહની બાહ્યતમ કક્ષક અથવા સંયોજકતા કક્ષકને સામાન્ય ઇલેક્ટ્રોનના શું થાય NH2 NP3 તો આ રીતે તમે યાદ રાખી શકો ઓકે એમસીક્યુમાં પૂછે ધ્યાનમાં રાખો 15મા સમૂહના તત્વોની સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોનના શું આવે NH2 NP3
પરમાણુ ક્રમાંક યાર આવી જાય પહેલાનો 11 પહેલા 7 પછી 8 નો ડિફરન્સ એટલે 15 15 પછી 18 એટલે 33 33 ને 18 51 ને 51 ને 32 એટલે 83 8 18 18 ને 32 ચાલો હવે આ તો કઈ રહી યાર કે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમોની બિસ્મથ તો એના માટે પહેલા આ જેવું બાકી આવો દરેક વાક્ય યાદ રાખવાના છે વાક્ય યાદ રહેશે તો તત્વ આવી જશે તો આ નાનું નાઇટ્રોજન પી એટલે પાર્ટિકલ નાના પાર્ટિકલ આ એસ વન SB એટલે સર અને DI એટલે ભિખારી અથવા તમે એક જગ્યાએ ભિખારી શબ્દ પણ ઉપયોગ કરી શકો છો ઓકે જે વાક્ય તે નાના પાટેકર એસરિયા સર ભિખારી અથવા બિહારી નાના પાટેકર એસરિયા સર ભિખારી નાના એટલે એન નાઇટ્રોજન પાટેકર એટલે પી એટલે ફોસ્ફરસ એસરિયા એટલે ટીએસ આર્સેનિક સબ એસબી એટલે એન્ટીમની બિહારી અથવા ભિખારી એટલે બીઆઈ બિસ્મર એટલે બારમામાં 15 થી 18 લાગે છે ખાસ છે તેના બધું કામ લાગશે ઓકે ચલો સમસ્વરૂપ પર જઈશું હવે આપણે સમસ્વરૂપના તત્વ એની સંજ્ઞા એના પરમાણુ ક્રમાંક ને એની ઇલેક્ટ્રોન રચના બરાબર ચલો સમસ્વરૂપનું સૌનું પહેલું તત્વ છે ઓક્સિજન એના પરમાણુ ક્રમાંક 8 ઇલેક્ટ્રોન તમામ નિશ્ચિત વાયુ હિલિયમ पहले ने 2s2 पहले ने 4 ने 2p4 ओके ये बायटम कक्षा गया है पहले बायटम कक्षा ने सामने के प्रदना 2s2 2p4 चलो 8 ने 8 16 16 तत्व छे सल्फर सनैस इसके बाद आवे नियॉन 3s2 प्लस 2 12 ने 3p4 બાહ્યતમ કક્ષા 3 એટલે બાહ્યતમ કક્ષા કે સામાન્ય ઇલેક્ટ્રોન 3s2 3p4 જો ચલો હવે ડિફરન્સ ઓફ 18 16 ને 18 34 અને 34 વાળું તત્વ છે સિલેનિયમ સન્ના એસિડ સિલેનિયમ એસિડ ચલો નિષ્ક્રિય વાયુ આવશે આર્ગોન ત્રીજો એટલે 4s2 18 ને 20 4s પછી ત્રીજી આવે ત્રીજી ત્યારે 30 પછી આવે 4p એટલે 3p4 બાહ્યતમ કક્ષા 4 થાય એટલે બાહ્યતમ કક્ષા તથા શરીરના કક્ષા કઈ સામાન્ય ઇલેક્ટ્રોન નામ 4s2 4p4 પછી ડિફરન્સ 18 તો 34 ને 18 52 અને 52 પરમાણુ ક્રમાંક પર તત્વ આવે ટેલ્યુરિયમ ટી સન્ના ટેલ્યુરિયમ ટી ચલો ઇલેક્ટ્રોન તમામ આવશે નિષ્ક્રિય વાયુ તરીકે ઇલેક્ટ્રોન ચાલો એટલે પછી આવશે 5s2 36 ને 38 પછી 4d આવશે 4d 10 48 પછી 5p4 48 એટલે 52 ચલો બાહ્યતમ કક્ષા તો ઉપર સૌથી વધુ પાંચ નંબર 5 એટલે બાહ્યતમ કક્ષા 5 થાય અને એની બે કક્ષા એટલે 5s2 5p4 એની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જો બરાબર આ ટેલ્યુ ચલો પછી ડિફરન્સ આવશે 52 ને 32 ચોર્યાસી અને 84 વાળું તત્વ છે પોલોનિયમ સંજ્ઞા પીઓ પોલોનિયમ ચલો પ્રાણ નિષ્ક્રિય વાયુ લેવાનું તો ઝેનોન નિષ્ક્રિય વાયુ પાંચમું તત્વ એટલે અહીંયા 6 આવશે એટલે 6s2 6s પછી 4 એમ આવે 4 એમ 14 56 બે 56 4 7 10 70 ની 5d માં 10 આવશે એટલે 80 ને પછી 6p માં 4 આવશે એટલે 84 સૌથી વધુ ક્વાન્ટમ નંબર 6 છે એટલે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન સંખ્યા થશે 6s2 6p4 જો બરાબર તો આ કે સૂક્ષ્મ સમૂહના તત્વ તમે અહીંયા જોઈ શકો છો સૂક્ષ્મ સમૂહનું પહેલું તત્વ ઓક્સિજન છે એટલે એના નામ ઉપરથી આ ઓક્સિજન છે બીજું સલ્ફર આ સિલેનિયમ ને આ ટેલ્યુરિયમ તો આ ચારે ચાર જન પછી પહેલા ચાર તત્વો છે એનું સામૂહિક નામ ચાલકોજન કહેવાય 12મા ધોરણમાં તમે શીખશો એટલે એના ઉપરથી આ શબ્દ નામ આપવામાં આવ્યો ચાલકોજન
ઓક્સિજન સલ્ફર સિલિન્ડર ટેલિવિઝન એટલે સામૂહિક નામ ચાર્કોજન એટલે એના ઉપર તેને ચાર્કોજન સમૂહ કહેવામાં આવે બરાબર છે એટલે યાદ રાખજો કયા સમૂહને ચાર્કોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે સમૂહ 16 યાદ રાખજો સમૂહ 16 એટલે ચાર્કોજન સમૂહ ચલો એની બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોનતા કઈ અથવા સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોનતા કઈ તો 16 નો સમૂહ 16 એટલે 6 ઇલેક્ટ્રોન 16 માંથી 10 બાદ કરીએ 6 તો s માં 2 અને p માં 4 એટલે 6 થઈ ગયા અને બાહ્યતમ કોષને n કહી દીધી એટલે બાહ્યતમ કોષની સામાન્ય ઇલેક્ટ્રોનતા શું આવે ns2np4 તમે અહીંયા જોઈ શકો છો આની 2s2p4 આની 3s2p4 આની 4s2p4 આની 5s2p4 અને આની 6s2p4 બધા s માં 2 અને p માં 4 અને ક્વોન્ટમ નંબર બતાવે 2 3 4 અને આપણે એમ કહી દીધો એટલે 16 નો સમૂહની સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોનતા આવે ns2np4 15 માંની જોઈએ ns2np3 14 માંની જોઈએ ns2np2 એક માંની જોઈએ ns2np1 પહેલા સમૂહની ns1 ને બીજા સમૂહની ns2 ચાલ પરમાણુ ક્રમાંક યાદ રહી જાય પહેલાનો 8 પછી ડિફરન્સ 8 ને 8 16 16 ને 18 34 34 ને 18 52 અને 52 ને 32 84 8 18 18 32 ચલો તત્વ કઈ રીતે લખવાના તો એના માટે પણ એક વાક્ય આપી દો ઓક્સિજન નો ઓ સલ્ફર માંથી આપણે સલ્માન લઈએ સીએ ટી પોકેટ ઓ સલ્માન સીલે તેરી પોકેટ ઓ સલ્માન સીલે તેરી પોકેટ બોલિવૂડ નાસ્તે પણ આવી ગયા જો ઓ એટલે ઓક્સિજન સલ્માન નો સ્વા એટલે સલ્ફર સીલે એટલે સિલેનિયમ તેરી એટલે ટેલિરિયમ પોકેટ નો પો એટલે પોલોનિયમ આ રીતે સિમ્પલી બધા તત્વો ક્રમમાં યાદ રહે ને આવા બે આવા બધા વાક્ય તમે એકવાર વાંચી લે યાદ રહી જાય તત્વ યાદ નહીં પણ વાક્ય યાદ રહી જાય એટલે વાક્ય ઉપર તત્વ યાદ રાખીશ ઓ સલ્માન સિલે તેરી પોકેટ ઓ એટલે ઓક્સિજન સલ્માન સ એટલે સલ્ફર સિલે એટલે સિલેનિયમ તેરી એટલે ટેલિરિયમ પોકેટ નો પો એટલે પોલોનિયમ તો ઓક્સિજન સલ્ફર સિલેનિયમ ટેલિરિયમ અને પોલોનિયમ સાથે યાદ રાખી શકો તો આ કયા સમૂહ જોઈ ગયા 16 નો સમૂહ ચાલ્કોજન સમૂહ જેની બાહ્યતમ કોષ અથવા સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોન -2 np4 વિદ્યાર્થી મિત્રો હવે આપણે 17મો સમૂહમાં જઈશું 17મો સમૂહ બરાબર 17મો સમૂહ તત્વોની સંખ્યા એના પરમાણુ ક્રમાંક એની ઇલેક્ટ્રોનતા તો 17મો સમૂહનું પહેલું તત્વ લઈશું ફ્લોરિન એનો પરમાણુ ક્રમાંક 9 ચલો કોઈ નિષ્ક્રિય વાયુ આવશે તેમાં નિષ્ક્રિય વાયુ તરીકે આવશે હિલિયમ નિષ્ક્રિય વાયુ પહેલું તત્વ પહેલા પછી પરમાણુ ક્રમાંક આવે પહેલું તત્વ પછી આવશે 2s 2s2 બને 4 ને 2p5 એટલે 2s2 2p5 આની બાહ્યતમ કક્ષા 2 થવાની છે એટલે બાહ્યતમ કોષની સામાન્ય ઇલેક્ટ્રોનતા 2s2 2p5 ચાલો હવે આગળ જઈશું આપણને પરમાણુ ક્રમાંકનો તફાવત ખબર જ છે 9 ને 8 17 ચાલો 17 પરમાણુ ક્રમાંક પર તત્વ ક્લોરિન કોણ નિષ્ક્રિય વાયુનું નિયમ નિયમ નિષ્ક્રિય વાયુ બીજું તત્વ બીજા ભાઈ નંબર આવે 3 એટલે 3s2 પ્લસ તમે 12 અને 3p5 અને બહેતમ કક્ષા 5 થશે કે બહેતમ કોષને સામાન્ય ઇલેક્ટ્રોન 3s2 3p5 ચાલો 17 પછી 17 ને 18 35 અને 35 વાળું તત્વ છે ક્રોમિન Br ચલો નિષ્ક્રિય વાયુ આવશે આર્કોન બીજા પછી નંબર 4 એટલે 4s2 18 ને 32 4s પછી આવે 3v 3v10 18 ને 22 સેન્ટર 30 અને 4p5 અને બાહ્યતમ કક્ષા 4 થી બનજો અને બાહ્યતમ કક્ષની સામાન્ય ઇલેક્ટ્રોન આવશે 4s2 4p5 ચલો હવે 35માં 18 ઉમેરીએ 8 18 18 એટલે 35 ને 18 53 અને 53 નંબર તત્વ આયોડિન નિષ્ક્રિય વાયુ આવશે ઝેનોન સોરી ક્રિપ્ટોન નિષ્ક્રિય વાયુ ચોથો તત્વ એટલે ચોથામાં પછી 5 એટલે 5s2 4d10 36 ને 2 ને 47 ને 3p5 એટલે 53 અને બાહ્યતમ કક્ષા 5 કહેવાય બાહ્યતમ કોષ અથવા સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોન 5s2 5p5 જો ચાલો હવે ડિફરન્સ આવશે 32 તો 53 ને 32 કેન્સલ થશે આ કન્સેસિવ અથવા એસ્ટેટિક અથવા એસ્ટેટાઇન માર્કર
ચલો નો બિસ્કે ભાઈ આવશે ઝેનોન 5 6 6 2 4 4 14 5 8 10 6 B 5 તમે જો સૌથી વધુ ક્વોન્ટમ નંબર 6 છે એટલે બાહ્યતમ કક્ષાથી 6 થાય એટલે બાહ્યતમ ફોર્સ અથવા સહાયકતા કોષ્ટક સામાન્ય ઇલેક્ટ્રોનના 6 6 2 6 B 5 બરાબર તો આ થયા 17 માં સંબંધન તત્વ અને આ 17 માં સંબંધને હેલોજન સંબંધ તરીકે સત્તરમો સમૂહ એટલે કયો સમૂહ હેલોજન સમૂહ સોળમો એટલે ચાલકો છે અને સત્તરમો સમૂહ એટલે હેલોજન સમૂહ બરાબર જો હેલોજન સમૂહ જે આ સત્તરમો સમૂહ છે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનના કઈ થાય તો 17 એટલે 7 ઇલેક્ટ્રોન એટલે એસ માં 2 ભરે અને પી માં 5 અને આગળ એટલે કે NH2 NP5 તમે અહીં જોઈ શકો છો આની બાહ્યતમ કોષની સામાન્ય ઇલેક્ટ્રોનના 2S2 2P5 અને 3S2 3P5 અને 4S2 4P5 5S2 5P5 અને 6S2 6P5 એટલે NH2 NP5 N બદલાતો રહે છે એટલે NH2 NP5 એટલે 17મો સમૂહ હાઇડ્રોજન સમૂહની સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોન નામ છે NH2 NP5 ચલો પરમાણુ ક્રમાંક તો યાદ રહી જાય 9 × 17 17 × 35 35 × 53 53 × 32 85 હવે આ તત્વોના નામ કઈ રીતે યાદ રાખવાના જેના માટે તમને એક બાકી આપી દઉં એટલે યાદ રહી જશે બરાબર ફૂલો કી બહાર આઈ અત્તર સે ફૂલો કી બહાર આઈ અત્તર સે ફૂ એટલે ફૂલો એટલે ફ્લોરિન કી એટલે ક્લોરિન બહાર નો બ એટલે બ્રોમિન આઈ ડાયોરિન ને અત્તર એટલે એસ્ટેટિક ફૂલો કી બહાર આઈ અત્તર સે તો આ રીતે તમે વાક્ય યાદ રાખી શકો છો બરાબર એટલે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એસ્ટેટિક ફરીથી ફૂલો ફ્લોરિન કી ક્લોરિન બહાર બ્રોમિન આઈ આયોડિન અત્તર સે એટી એસ્ટેટિક દ્વારા તમે બધા તત્વો ક્રમમાં યાદ રાખી શકો છો આ કયા સમૂહ જોઈએ આપણે 17 બરાબર તો દરેક સમૂહમાંથી એમસીક્યુ પૂછી શકાય બરાબર અને બધા તત્વો પણ તમારે યાદ રાખવાના છે અને કઈ કઈ રીતે યાદ રાખવાના છે એ બધી ટેકનિક તમને આપી છે હવે 18મો સમૂહ 18મા સમૂહ વિશે હું કહેતો નથી કારણ કે એના બીજા ચેપ્ટરમાં આપણે વાત કરી ચૂકેલા છે અને તમને ખબર છે 18મો સમૂહ એને ઉમદા વાયુ સમૂહ નિષ્ક્રિય વાયુ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે આપણને ખબર ઉમદા વાયુ સમૂહ અથવા નિષ્ક્રિય વાયુ સમૂહ અને એના તત્વો તો ખબર છે હિલિયમ નિયોન આર્ગોન પ્રિટોન ઝેનોન રેડોન કહે છે ને હિલિયમ નિયોન આર્ગોન પ્રિટોન ઝેનોન રેડોન બીજા ચેપ્ટરમાં આપણે વાત કરી ગયા ચલો આ 18મો સમૂહ છે એની બાહ્યતમ કોષની સામાન્ય ઇલેક્ટ્રોનના કઈ થશે 18મા સમૂહની તો 18મો સમૂહની બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોનના 18મો સમૂહને 8 ઇલેક્ટ્રોન 18મા દિવસે લા એટલે S માં 2 અને P માં 6 લો અને ક્વોન્ટમ નંબર એટલે 3 એટલે NH2 NP6 18મો સમૂહ નિષ્ક્રિય વાયુ સમૂહ ઉમદા વાયુ સમૂહ એની સામાન્ય ઇલેક્ટ્રોન કેટલા થશે NH2 NP6 આપણને ખબર S માં 2 ઇલેક્ટ્રોન ભરે જો ભરાઈ ગયા P માં 6 ઇલેક્ટ્રોન ભરે એ પણ આવી ગયા એટલે આ કક્ષ અને આ સંયોજકતા કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી છે જો 18મા સમૂહની એટલે આને સ્થાયી રચના કહેવાય અને કોઈ પણ સમૂહના તત્વો આવી સ્થાયી રચના પ્રાપ્ત થવાનો પ્રયત્ન કરે છે ફરીથી 18મા સમૂહની સંયોજકતા કક્ષની સામાન્ય ઇલેક્ટ્રોન શું થાય NH2 NP6 અને આ સ્થાયી રચના કહેવાય બરાબર તો આજે આપણે 13-18 સમૂહ એની સંયોજકતા કક્ષની સામાન્ય ઇલેક્ટ્રોન રચના એના તત્વના નામ એની સંજ્ઞા એના પરમાણુ ક્રમાંક એની ઇલેક્ટ્રોન રચના તો એ બધું આજે આપણે જેના શીખી ગયા એ બધું તમને ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ